विशिष्ट मेहमान इसे बोले थे, मैं स्वागत करें। जय भगवान। जय भगवान। पधारो। सूक्ष्म सत्ता रूप विराजित गुरु भगवानों ना चरणों में कोटि कोटि नमन। आप सब आत्मीय जनों ने मारा सास ने, जय भगवान। जय भगवान। आज नवरात्रि नु जे पर्व चाली रह्यु छे एमा नवदुर्गा कन्या छे ने, अपने कन्या ने दुर्गा नु एक स्वरूप मानवामां आवे छे। अने गुरुजी ने आपड़ा सौ माटे एक रहस्यमय पुस्तक आपणे बधा जाणीए छीए, लोकांतर। અને એની શરૂઆત આજે એવી કુંવારિકા દ્વારા આપણે કરવા જઈ રહ્યા છે। આપણા જોડે હીર ભટ્ટ પધાર્યા છે, આપણા ગોપીબેન ભટ્ટના દીકરી છે। વર્લ્ડ લાઈફ મિશન તરફથી આપનું સ્વાગત છે બેટા, પધારો અને ગુરુજીની રહસ્યમય વાણી લોકાંતરના પહેલા ચેપ્ટરની આપના દ્વારા શરૂઆત કરો, પછી આગળ વિચારીશ। પધારો। જય ભગવાન। જય ભગવાન શ્રી સદગુરુ દેવ કી જય। ગોધરા લાઈફ મિશનમાં ઉપસ્થિત, સૂક્ષ્મ રીતે ઉપસ્થિત દાદાજી, બાપુજી, ગુરુજીને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ। જય ભગવાન। દિવ્ય ગુરુએ પૂજ્ય રાજર્ષિ મુનિને કહ્યું હતું કે આપણા તામસિક અને રાજસિક કર્મોને નષ્ટ કરવા આપણે યમલોક અને નર્કલોકની યાત્રા કરવી જોઈએ। તેથી આપણા પૂજ્ય ગુરુજી ચૌદે બ્રહ્માંડમાં ફરી આવ્યા છે, તે તેમણે પ્રવચન દ્વારા આપણને જણાવ્યું હતું। તે જ બધા એમના અનુભવો આપણાને એમની જે પુસ્તક હમણાં બહાર આવી છે, યોગા ઓફ સ્પોન્ટેનિયસ મેડિટેશન, એમાં એમણે આપણાને દર્શાવ્યા છે। તો આ પુસ્તકમાંથી હું આજે તમને બધાને એમની પહેલી લોકાંતર યાત્રા વિશે કહેવા જઈ રહી છું। જય ભગવાન। તો ગુરુજી એમનું સૂક્ષ્મ સ્વરૂપ, સૂક્ષ્મ શરીર બહાર કાઢીને નર્ક લોકમાં ગયા હતા। તો જે ગુરુજી જયારે સાધનામાં બેઠા હતા ને, ત્યારે તેમની સમક્ષ એક વ્હાઈટ લાઇટ આવી હતી, સફેદ લાઇટ આવી હતી। તે પછી એક સ્મોક બોલ, જે ધુમાડાનો જે દડો હોય એમાં બદલાઈ ગઈ અને તે નો કલર ગ્રે હતો। એ લાઇટને જોઈને ગુરુજીને ખબર પડી ગઈ હતી કે એ નર્ક લોકમાં જવાના છે, અધોલોકમાં। તો જે બધા લોકની જે જેમ જેમ બધા લોકમાં જાય એમ એમ એ લાઇટ બી ચેન્જ થતી જાય છે। તો ગુરુજી સૂક્ષ્મ સ્વરૂપને ગ્રેવિટેશનલ ફોર્સ યા કોઈ બી ફ્રિક્શન લાગતું નથી। તો ગુરુજીના સૂક્ષ્મ શરીરની સ્પીડ એટલી બધી હતી કે તેમણે પૃથ્વીનું જે વાતાવરણ જે છે એ એમણે 5 જ મિનિટમાં પાર કરી લીધું હતું અને 15 મિનિટમાં જે નર્ક લોક અધોલોક પર પહોંચી ગયા હતા। એ લોક પર પહોંચ્યા બાદ એમણે જોયું કે ત્યાં કોઈ નદી નથી, પાણી નતું, ના કોઈ વૃક્ષો હતા, ત્યાં કશું જ નતું, ત્યાં કોઈ લાઇટ બી નથી, ત્યાં બસ એક ગુફા હતી, પ્રકૃતિક ગુફા હતી જે 10 મીટર પહોળી અને 15 ફીટ ઊંચી હતી। તેમાં અંધારું જ અંધારું હતું। ત્યારે ગુરુજીએ જોયું કે આકાશમાંથી બે કૃતિઓ આવી રહી છે, ત્યાં નર્ક લોક પર પધારી અને ગુફામાં જતી રહી। ગુરુજીએ વિચાર્યું કે મારે છે ને અમને ફોલો કરવું જોઈએ। તો ગુરુજી બી એમની પાછળ ગયા અને એમ ગયા ત્યારે ગુફામાં એટલું બધું અંધારું નહોતું અને થોડું પ્રકાશ હતું અને એક હોલમાં પહોંચી ગયા। એ હોલમાં સિંહાસન પર બિરાજેલ હતા યમ પુરુષ। યમ પુરુષે ગુરુજીને દેખતા જ પૂછ્યું કે તમે કોણ છો અને તમે ક્યાંથી આવ્યા છો? તો ગુરુજીએ ઉત્તર આપ્યો કે હું યોગી છું અને હું મારું સૂક્ષ્મ સ્વરૂપના દ્વારા અહીંયા આવ્યો છું પૃથ્વી પરથી। તો યમ પુરુષ કહે છે એ તો પોસિબલ જ નથી, એ તો બહુ જ દૂર છે અહીંયા પૃથ્વી, અહીંયાથી તો પૃથ્વી, તો તમે કેવી રીતે આવ્યા? ત્યારે ગુરુજી બોલે છે કે મારા જે ગુરુ છે લકુલીશ ભગવાન, એમણે મને શીખવાડ્યું છે કે સૂક્ષ્મ સ્વરૂપ લઈને તમે બીજા લોક પર કેવી રીતે જઈ શકો છો। ત્યારે યમ પુરુષ ખુશ થઈને કહે છે તમે ગુરુજી અહીંયા પધારો અને મારી સમીપ બેસો। ત્યારે ગુરુજી પછી કહે છે કે યમ પુરુષ તમે મને બધું બતાવશો કે કેવી રીતે તમે બધાને સજા કરો છો, કેવી રીતે બધું કરો છો એ મને બતાવશો? તો યમ પુરુષ કહે છે હા હું તમને બતાવીશ। ત્યારે જે આકાશમાંથી બે પુરુષે નીચે ઉતર્યા હતા તેમાંથી એક હતો જે મૃત પામેલ વ્યક્તિ હતો અને બીજો જે હતો એનો ગાર્ડ હતો જે એને લઈને આવ્યો હતો। ત્યાર પછી એક સેન્ટરમાં જાય છે જે અષ્ટકોણ હોય છે, એની 8 સાઈડ હોય છે અને 7 સાઈડે મિરર લાગેલા હોય છે।
અને એક સાઈડ એ દરવાજો હોય છે, તો એક વચ્ચે પ્લેટફોર્મ હોય છે. એ પ્લેટફોર્મ પર જે મૃત વ્યક્તિ હોય છે ને એને ઉભો રાખી દે છે, અને એ ઉભો રાખી દે છે, અને પછી એ જે મિરર હોય છે સાથે સાથ એમાં એને જે પૃથ્વી પર કરેલ જે એના કર્મો હોય છે એ બધાને દેખાવા માંડે છે. જે મૃત વ્યક્તિ જે આવ્યો હોય છે એ બહુ જ ખરાબ હોય છે, એને બહુ જૂઠું બોલતો હોય છે, એ ચોરી કરતો હોય છે, એ મોટો થઈને ચોર બને છે, એણે એક વ્યક્તિને પણ મારી નાખ્યો હતો, એ બધા એને કર્મો દેખાય છે. ત્યાર પછી જે મૃત વ્યક્તિ હોય એ સૂક્ષ્મ સ્વરૂપ લઈને આવે છે, અને સૂક્ષ્મ સ્વરૂપ જે હોય, સૂક્ષ્મ શરીર શરીર જે હોય એને તમે મારો કે કશું ભી કરો એને સૂક્ષ્મ શરીરને કશું થતું નથી. એટલે જો સજા કરવી હોય તમને તો એને યાતના શરીર આપવામાં આવે છે. આવું યમ પુરુષે ગુરુજીને કહ્યું. તો ગુરુજીએ પછી પૂછ્યું કે આ યાતના શરીર કેવી રીતે બને છે? ત્યારે યમ પુરુષે કહ્યું કે હું તમને ચાલો બતાવું. ત્યારે એક યમ પુરુષ અને ગુરુજી અને પેલો જે મૃત વ્યક્તિ હોય છે એ જાય છે, અને એક સેન્ટરમાં લઈ જાય છે. અમને એક હોલ હોય છે, એમાં એક લાંબી સિલિન્ડર ની એક ટ્યુબ હોય છે, ત્યાં એ ટ્રાન્સપરન્ટ ગ્લાસની બનેલી હોય છે, ગ્લાસની બનેલી હોય છે, પણ એ ગ્લાસ છે ને બહુ થીક હોય છે. એમાં એ મૃત વ્યક્તિને ઉંગાડી દે છે, અને એક સાઈડથી એ ઓપન હોય છે, એમાં ઉંગાડી દે છે. પછી એ જે યાતના શરીર છે ને યમ પુરુષ વિચારતા હોય છે અને યાતના શરીર સામે બનતું હોય છે. તો ગુરુજી આ બધું જોઈને બહુ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું તમે વિચારો છો અને શરીર બને છે કેવી રીતે બને છે? ત્યારે યમ પુરુષે કહ્યું કે હું વિચારું છું અને ત્યાં બધું જે માસ છે ને એકઠા થાય છે, અને પછી એવી રીતે યાતના શરીર બને છે. યાતના શરીર અને મનુષ્ય શરીરમાં શું ફરક હોય છે? તો યાતના શરીર અને મનુષ્ય શરીરમાં બહુ ફરક નથી હોતો. યાતના શરીરને પણ જે પીડા થાય હ્યુમન મનુષ્ય શરીરને એ જ પીડા થતી હોય છે, પણ યાતના શરીર છે ને એ ક્યારેય મરતું નથી, એ ક્યારેય મરતું નથી. અને એને જો એના જે સજા એને બધી ભોગવી લીધી હોય અને પછી એને મારવાનું હોય ત્યારે એ જ સિલિન્ડર ટ્યુબમાં એને ઉંગાડી દેવામાં આવે છે યાતના શરીરને મનુષ્યના, અને પછી જે યમ પુરુષ હોય છે એનું વિઘટન કરી દે છે અને પછી પાછું સૂક્ષ્મ શરીર બની જાય છે. આવી રીતે યાતના શરીર હોય છે. યાતના શરીરને આર્ટિફિશિયલી બનાવવામાં આવે છે, અને યાતના શરીર જો તમે એનું માથું કાપી નાખો તો પીડા તો એની એટલી જ થશે જેટલી મનુષ્ય શરીરને થશે, પણ ખાલી એને રૂઝે જલ્દી જલ્દી જશે. મનુષ્ય શરીરનું તમે માથું કાપી નાખો તે મરી જશે, પણ યાતના શરીરનું તમે માથું કાપી નાખો અને પીડા તો એટલી જ થશે, પણ છે ને એને એક જ રાતમાં એ રૂઝે જશે, પાછું જેવું હતું એવું જ થઈ જશે. એને કહેવાય યાતના શરીર. હવે યમ પુરુષ જે હોય છે એમના ખાલી ત્રણ જ કામ હોય છે, આ યાતના શરીર બનાવવાનું, એનું વિઘટન કરવાનું, અને આને જે વ્યક્તિને શું પનિશમેન્ટ આપવાની છે, શું સજા કરવાની છે એ ડિસાઈડ કરવાનું. બસ આ ત્રણ ત્રણ જ કામ યમ પુરુષના હોય છે. ત્યાર પછી આવે છે દંડપાશિક. દંડપાશિક જે હોય છે એ બધાને કેવી રીતે સજા કરવી, પહેલા કઈ સજા કરવી, બીજી કઈ સજા કરવી, ત્રીજી કઈ સજા કરવી એ ડિસાઈડ કરતા હોય છે. તો ગુરુજી દંડપાશિક પાસે જાય છે અને પછી કહે છે કે હું યોગી છું, સૂક્ષ્મ સ્વરૂપ સૂક્ષ્મ શરીર લઈને અહીંયા આવ્યો છું. ત્યારે દંડપાશિક જે હોય છે એ માનથી એમને બોલાવે છે ગુરુજીને, અને ગુરુજીને એમની સામે બેસાડે છે. બેસાડે છે પછી બધી વાતો કરે છે, અને ગુરુજી કહે છે જો તમે આજ્ઞા કરતા હોય તો હું આ બધું જોઈ શકું છું, તમે કેવી રીતે બધાને સજા કરો છો. દંડપાશિક કહે છે હા હું તમને મારી સાથે લઈ જઉં છું. ત્યારે દંડપાશિક જ્યારે લઈ જાય છે ત્યારે પહેલું નરક હોય છે એને કહેવાય છે, ઇંગ્લિશમાં એને કહે છે હેટ્રેડ હેલ, એટલે ઈર્ષ્યા કા તો તમે વેર ભાવ રાખો ત્યારે તમને એ નરકમાં જવા મળે છે. હવે ત્યાં કેવા લોકો હોય છે જે એકબીજાના વેર ભાવ કરતા હોય, ઈર્ષ્યા કરતા હોય એવા લોકો હોય છે. ત્યારે બે લોકો જે હોય છે જે એકબીજાના દુશ્મન હોય છે, એકબીજાને પથ્થરોથી મારતા હોય છે, એટલું મારતા હોય છે, એટલું મારતા હોય છે કે લોહી લોહી નીકળી જાય છે, એકબીજાને બહુ જ મારતા હોય છે બંને દુશ્મનો જે હોય ને તે પછી એમને એટલું બધું વાગે છે તો પણ એ લોકો મારતા જ રહેશે, મારતા જ રહેશે, અને બીજા દિવસે એમના પછી ઘાવ પણ રૂજાઈ જાય છે. પીડા તો એટલી જ થાય પણ ઘાવ રૂજાઈ જાય છે. પછી જ્યાં સુધી આ લોકો આ જ કરતા રહે છે જ્યાં સુધી એમના મનમાંથી વેર ભાવની ભાવના નથી જતી રહેતી, ત્યાં સુધી એક લોકો એકબીજાને મારતા જ રહેવાનું હોય છે. તો આ પહેલું નરક જે છે એને કહેવાય છે ઇંગ્લિશમાં હેટ્રેડ હેલ, એટલે આપણે ઈર્ષ્યા કોઈની પ્રત્યે રાખવી જોઈએ નહીં, વેર ભાવ રાખવો જોઈએ નહીં. હવે દંડપાશિક જે હોય છે એ બીજી જગ્યાએ એમને લઈ જાય છે, અને ઇંગ્લિશમાં કહેવામાં આવ્યું છે હોટ હેલ. ત્યાં શું હોય છે? ત્યાં મેટલ કાર્પેટ્સ હોય છે, ધાતુની કાર્પેટ્સ હોય છે, અને ત્યાં એને સળગાવવામાં આવે છે, નીચેથી ફાયરથી સળગાવવામાં આવે છે, અને એટલી ગરમ હોય છે
જે લોકોએ પાપ કર્યા હોય છે, ગુસ્સામાં આવીને જે બી ખરાબ કર્મો કર્યા હોય છે, એ લોકોને ત્યાં જવા મળે છે. એ નરકમાં જાય છે અને ત્યાં એ લોકોને ઉંગાડવામાં આવે છે. એટલા ગરમ એની પર ઉંગાડવામાં આવે છે, એ લોકો એટલા રોતા હોય છે, ચીસો પાડતા હોય છે, તો પણ એ લોકોને અહીંયા ઉંગાડવામાં આવે છે. આવું એટલે આપણે કોઈ ગુસ્સામાં આવીને કશું બી ખરાબ કર્મો કરવા જોઈએ નહીં. પછી દંડ પાશિત જે હોય છે, ત્રીજી જગ્યાએ ગુરુજીને લઈ જાય છે, જેનું નામ હોય છે થર્સ્ટી હેલ. ત્યાં જે લોકો હોય છે ને, એ લોકોને પાણી જ પીવા નથી મળતું હતું. તો ત્યાં કેવા લોકો જાય, જેમણે પૈસા ખોટી રીતે ભેગા કર્યા હોય, જેમણે પૈસા બહુ જ ભેગા કર્યા હોય અને વાપરતા ના હોય, પછી કોઈ ઊંધી રીતે બી પૈસા કમાતા હોય, ત્યારે એ લોકો આવા નરકમાં જાય છે. એટલે આપણે એવું કંઈ કરવું જોઈએ નહીં જેથી આપણને આવા નરકમાં જવું પડે. અને પછી ત્યાં શું હોય છે, ત્યાં એ જે નરક હોય છે ને, એ ગ્રેફાઇટ ના પથ્થરોથી બનેલું હોય છે અને એ પથ્થરો એટલા શાર્પ હોય છે કે બ્લેડ જેવા હોય છે. એ બ્લેડ પર તમને ચલાવવામાં આવે છે, તમારી પીઠ ઉપર ભાર મૂકીને, બધું બહુ બધો ભાર મૂકીને પીઠ પર પછી તમને ચલાવવામાં આવે છે બ્લેડ થ્રુ. તો પછી એટલું બધું વાગે છે, એટલું બધું વાગે છે અને પછી એ લોકોનો એક રાઉન્ડ એવી રીતે પૂરી થાય, એ લોકો બ્લેડ પર ચાલે અને એટલું બધું લોહી નીકળતું હોય બ્લેડ પર ચાલે, અને પછી અમને એટલી બધી તરસ લાગી હોય છે, અમને ગળું સુકાઈ જાય છે. તો પછી અમને દૂર છે ને એક રાઉન્ડ અમને પતી જાય, પછી અમને દૂર નદી દેખાય છે અને એવું વિચારે છે હવે નદીમાં જઈને અમે પાણી થોડું પી લેશું. પણ એ નદી હોતી જ નથી, એ ખાલી એવું એટમોસ્ફિયર એટલું ગરમ હોય છે, એટલી ગરમ હવા હોય છે, એટલે એવું લાગતું હોય છે કે નદી છે, પણ નદી હોતી જ નથી. દંડ પાશે ગુરુજીને કહે છે કે અહીંયા લોકો જે છે 10 વર્ષથી છે અને એમણે 10 વર્ષથી પાણી નથી પીધું. આ જાણી ગુરુજી બહુ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે 10 વર્ષથી છે ને એમણે પાણી નથી પીધું. એટલે આપણે ખોટી રીતે પૈસા પણ ના કમાવા જોઈએ. પછી જે નેક્સ્ટ જગ્યા છે એ છે હંગર હેલ. એ મનુષ્ય ત્યાં જાય જ્યારે એમણે કોઈ પ્રાણીઓને મારીને એમનું માંસ ખાધું હોય, કોઈ બીજાનું ખાવાનું લઈ લીધું હોય, કાં તો પછી તમારા ઘરે સંન્યાસી આવે અને તમે સંન્યાસીને દાન ના આપો, ખાવાનું ના આપો, ત્યારે તમને એ નરકમાં જવા મળે છે. ત્યાં કેવું હોય છે, ત્યાં ઘાસફૂસ જ હોય છે એકલું, અને ત્યાંના લોકો જે હોય છે, જે નરકમાં જાય છે, ત્યાં ખાવાનો પ્રયાસ કરે છે તો એ ચાવી પણ નથી શકતા અને ગળે પણ નથી ઉતારી શકતા. તો પણ એ લોકો પછી એટલી ભૂખ લાગી હોય છે એમને, તો પછી એ પોતાનું માંસ ખાવાનું ચાલુ કરી દે છે. પોતાનું માંસ ખાવું એ બહુ અઘરી વાત છે, કેટલું દુખે તો પણ એ લોકો ખાવા માંડે છે, ખાવાનું જ નથી મળતું હતું. આ બધું જોઈને ગુરુજીને બહુ આશ્ચર્યચકિત થઈ જાય છે ગુરુજી કે આટલા બધા સજા મળે છે. પછી જે છેલ્લી દંડ પાછી કે જે જગ્યા બતાવી છે ગુરુજીને, તે છે ચોપર હેલ. એને ચોપર હેલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. જે લોકોએ અહીંયા પૃથ્વી પર રહીને લોકોને મારી નાખ્યા હોય, મર્ડર કરી નાખ્યું હોય, એમને આ નરકમાં જવા મળે છે. જે લોકોએ મારી નાખ્યા હોય અને એમને અહીંયા ન્યાય મળે કે એમને સજા મળે, અહીંયા પૃથ્વી પર જ સજા મળી જાય, તેમને ટૂંક સમય માટે ત્યાં સજા મળે છે. પણ જે લોકોએ મારી નાખ્યા હોય અને એમને ન્યાય પણ ના મળે, સજા પણ ના મળે, તો ત્યાં એમને લાંબી સજા મળે છે. અને ત્યાં જે હોય છે ત્યાં જે ગાર્ડ બધા હોય છે, ત્યાં એ એટલા મોટા મોટા હોય છે, રાક્ષસો જેવા સ્વરૂપ હોય છે, એ લોકોનું એટલા ડરાવના હોય છે, અને બ્લેડ થી બધાને એમનું માથું કાપી નાખતા હોય છે. એટલે આવી રીતે બધી નરકની જે જગ્યાઓ હતી એ દંડ પુરુષે દંડ પાશિકે બધી ગુરુજીને બતાવી. હવે જે ત્યાંના જે લોકો હોય, જે એમને ખરાબ કર્મ કરીને જે નરકમાં પહોંચ્યા હોય, આપણું જયારે 1 વર્ષ થાય ત્યારે એમનું 1 દિવસ થાય, આપણા જયારે 30 વર્ષ થાય ને ત્યારે એમના 30 દિવસ થાય. તો એવી રીતે બધું કહે છે દંડ પાસે બધું ગુરુજીને. પછી ગુરુજીને નીચે આવા પૃથ્વી પર આવવાનો સમય થઈ જાય છે ત્યારે દંડ પાસેકને ધન્યવાદ કહે છે ગુરુજી કે તમે મને બધું બતાવ્યું, એવું ધન્યવાદ કહીને પછી એ પૃથ્વી પર આવવાની રજા લઈ લે છે. હવે પૃથ્વી પર ગુરુજી કેવી રીતે આવે છે, તો એક લાઇટ હોય છે, એક બીમ લાઇટ હોય છે, વ્હાઇટ લાઇટ હોય છે, એને ફોલો કરીને ગુરુજી પૃથ્વી પર આવે છે અને 30 મિનિટની અંદર તેઓ પોતાના સ્થૂળ શરીરમાં પ્રવેશ કરી લે છે. સ્થૂળ શરીરમાં પ્રવેશ કરતા જ ગુરુજી જોવે છે ઘડિયાળમાં તો 5:30 વાગ્યા હોય છે. ગુરુજીને પછી એવું થાય છે, એ માનસિક રીતે એવું ફીલ કરતા હોય છે કે તઈના કેવા અભાગ્યશાળી લોકો હોય જેમણે આટલા ખરાબ કર્મો કર્યા છે, એમને કેટલું સજા કરવામાં આવે છે, એ લોકોને કેટલું પેઇન થાય છે, એવું બધું ગુરુજીને આવું ફીલ થતું હોય છે. પણ ગુરુજીને સંતોષ બી એટલો હોય છે કે એમને આટલા મહાન ગુરુજી મળ્યા, દાદાજી મળ્યા, બાપુજી મળ્યા,
કે તેમને આટલું બધું શીખવ્યું, જણાવ્યું સૂક્ષ્મ શરીર કેવી રીતે બધા લોકમાં જાય છે એ બધું શીખવ્યું. ગુરુજીને બહુ સંતોષ થાય છે કે મને આવા ગુરુજી મળ્યા છે. આપણા ગુરુજી પણ કેટલા મહાન છે, 14 લોકમાં જઈ આવ્યા છે, એમણે કેટલું બધું જોયું છે, કેટલા મહાન છે. તો મેં આ એ ઇંગ્લિશ બુકમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું ટ્રાય કર્યો, તો મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. જય ભગવાન શ્રી સદગુરુ દેવ. વાહ, અદ્ભુત. ને હીરલા પડેલા આપણા લાઈફ મિશનમાં, ફર્સ્ટ ટાઈમ દીકરી આવી પણ આમ બધાને એમ જકડી રાખ્યા, અને ગુરુજીની જ્યાં વાતો થતી આવે, આવી રહસ્ય ભરી વાતો, એ કોને ના ગમે. બેટા ખરેખર એટલું મસ્ત બોલ્યા છો આપ કે જેની આમ શબ્દોમાં તો એનું કંઈક વર્ણન ન થઈ શકે. આપે ખૂબ મહેનત બી કરી છે, કારણ કે ઇંગ્લિશનું આપે ટ્રાન્સલેટ કર્યું છે ગુજરાતીમાં. આપ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો જ એ લાગે જ છે સ્પીચ ઉપરથી, પણ ખૂબ સરસ વર્ણન કર્યું. ગુરુજી દાદાજીને બાપુજીના ખૂબ ખૂબ આશીર્વાદ આપના પર રહે એવી શુભ ભાવના. વર્લ્ડ લાઈફ મિશન પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. પુનઃ જ્યારે બીજું ચેપ્ટર તૈયાર થાય ત્યારે અવશ્ય પધારજો. જય ભગવાન. તાળીઓથી જય વધાવી ભગવાન લઈએ. શ્રી સદગુરુ દેવ કી. તાળીઓના ગડગડાટથી વધાવીશું.